हेलो विद्यार्थी मित्रों, धोरण छठू विषय विज्ञान अने चैप्टर छ जेनुं नाम छे आपणी आसपास थता फेरफारो। हवे आगळना विडियोमां एक थी पांच चैप्टर आपणे कम्प्लीट कर्या, आजे आपणे जोवाना छीए चैप्टर छठू। परंतु एक थी पांच चैप्टरनुं रिविजन छे ए आपणे करतुं रहेवानुं छे, कारण के एन्युअल एक्जाम छे ए हमणां आवे छे। एटला माटे आजे आपणे चैप्टर छ नी वात करीए, तो नाम छे कि आपणी आसपास थता फेरफार। सब्जेक्ट आवतो सौथी पहेला शरूआतमां तमारे पांचमामां अने चौथामां के आपणी आसपास। हवे आवे छे कि आसपासना फेरफार, के आपणी आसपास छे रोजबरोज, दररोज मिनिटे सेकंडे घणा बधा फेरफार थाय छे। आखा दिवसमां तमे ओब्झर्व करो तो एक दिवसनी अंदर घणा बधा फेरफार छे ए आपणी आसपास छे थता जोवा मळे छे। तो ए फेरफारनी चर्चा छे કે જુદા જુદા ફેરફાર હોય છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં છે કરવાની છે, કે કેવા ફેરફાર થાય છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ કે કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય। કે આપણે કલ્પના કરીએ કે કોઈ અચાનક આપણી પાસે એવી જાદુઈ શક્તિવાળી કોઈ લાકડી આવી જાય, જાદુઈ શક્તિ આવી જાય, કે અચાનક જે ફેરફાર થઈ જાય તો આપણને મજા આવી જાય। પરંતુ એવું રસપ્રદ વાત અહીંયા આપણે બને નહીં। એ કઈ વસ્તુઓ છે કે જેને તમે બદલવા માગશો? પરંતુ જો આપણી પાસે એવી જાદુઈ શક્તિ આવી જાય તો એવી કઈ વસ્તુ છે કે જેને તમે બદલવા માગશો? તો આપણને તો મજા આવી જાય એવી જાદુઈ શક્તિ આવી જાય તો, કારણ કે આપણે તો બધી વસ્તુ છે એ જાદુઈ શક્તિથી જ આપણે બધું છે ચેન્જ કરી નાખીએ, તો આપણે કાંઈ વર્ક જ ન કરીએ તો પરીક્ષામાં પહેલો નંબર એ આપણે એ જ રીતે લઈ લઈએ, કે જાદુઈ શક્તિ અજમાવીને આપણે તરત પરીક્ષામાં પહેલો નંબર આવી જાય। પરંતુ આપણે એવું કાંઈ કરી શકતા નથી, એ માટે આપણે મહેનત છે કરવી પડે છે। અહીંયા પણ એ જ કહે છે કે વાસ્તવમાં આપણી પાસે, એટલે કે રિયલમાં આપણી પાસે કોઈ પણ જાદુઈ શક્તિ એવી હોતી નથી, છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છીએ। કે આપણી આજુબાજુ જાદુઈ શક્તિ નથી, આપણી પાસે નથી, છતાં પણ આપણે ઘણી બધી વસ્તુને બદલી શકીએ, ચેન્જ કરી શકીએ છીએ, કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ। શું તમે એવી કોઈ વસ્તુઓની યાદી બનાવી શકો કે જેને તમે કોઈ પણ જાદુ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? કે એવી કોઈ વસ્તુ છે કે આપણી આસપાસ એવા કોઈ ફેરફાર થાય છે કે જે આપણે જાદુ કર્યા વગર છે આપણે બદલી શકીએ? તો મોસ્ટ ઓફ તો આપણે જોઈએ કે આપણી પાસે જાદુઈ શક્તિ નથી, તો આપણે છે એ રોજબરોજ વાસ્તવમાં કંઈક કંઈક ચેન્જ છે એ લઈ આવતા જ હોય છે, કંઈક કંઈક બદલતા જોઈએ છીએ આપણે, બરાબર? હવે આપણી પાસે શક્તિ નથી, આપણે બદલતા હોઈએ છીએ, પરંતુ આપણને એનો ખ્યાલ હોતો નથી કે આપણે રોજ કેટલો ફેરફાર કરીએ છીએ। અહીંયા તમને જે બધા ચિત્ર આપ્યા છે, બરોબર, એ કોઈ ને કોઈ કાંઈ ને કાંઈ બદલાવ છે, કે દિવસથી રાત સુધીમાં છે શું બદલાવ છે થાય છે એના વિશે વિચારવાનું છે। આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા રહેતા હોય છે, કે આપણી આજુબાજુ અમુક બદલાવ છે એ આપણે કરતા હોઈએ છીએ, પરંતુ ઘણા બધા બદલાવ એવા હોય છે જે પોતાની જાતે ફેરફાર છે થતા હોય છે। સૂર્ય અસ્તમે છે, ઉગે છે, દિવસ રાત બધું થાય છે, બરોબર, અનાજ ઉગે છે, તો એ બધું કોણ થાય? તો કે સમયાંતરે પોતાની રીતે છે એ બધું બદલતું હોય છે, આપણે તેમાં કાંઈ કરવા જતા નથી, કે પોતાની જાતે જે ફેરફાર છે થતા હોય છે। હવે ખેતરમાં પાક છે એ સમયાંતરે બદલાતો રહે છે, કે સમયાંતરે એટલે કે જેમ સમય બદલે, વર્ષ બદલે, એમ ચાર છ મહિના પછી ઋતુ પ્રમાણે છે એ પાક છે બદલતા હોય છે। પર્ણો છે એ રંગ બદલે છે, આપણે વૃક્ષ હોય તો વૃક્ષના પાંદડા આપણે ઘણી વખત જોતા હોય, લીલાછમ પાંદડા હોય, પછી ધીમે ધીમે છે એક સમય એવો આવે કે પાંદડા છે એ પીળાશ પડતા થઈ જાય, ઘણી વખત છે પાનખર ઋતુ આવે તો એ પાનખર ઋતુમાં પાન છે ખરી જાય છે, તો એ બધું શું થાય? તો કે સમયને રીતે પોતાની રીતે છે એ બધું બદલાય છે, એમાં આપણે કાંઈ કરવા જતા નથી। આપણે છે પાન ખેરવવા જાય છે તો કે ના, પાનમાં પીળો રંગ થઈ જાય છે, ઘણી વખત કાળા કલરના ડાઘા થઈ જતા હોય છે, તો આપણે કાંઈ એમાં કરવા જતા નથી, પોતાની રીતે જ બધું થાય છે।
तो पर्णनो रंग बदले छे, सुकाईने वनस्पति पर थी खरी पड़े छे, पुष्प खीले छे अने करमाय छे। पछी वृक्षनी अंदर छोड़मां गुलाब होय तो गुलाबना फूल खीले छे, पछी ऑटोमेटिक कोई न ले तो ई पण ई धीमे धीमे छे करमाई जाय छे। तो आपणे फूल खीलवा नथी जाता के आपणे छे फूलने करमावा जाता नथी, ऑटोमेटिक पोतानी जाते छे ई समयांतरे फूल आवे, वरी થોડાક દી થાય એટલે કરમાઈ જાય, વરી પાછો ફૂલને છે પાછો ફાલ આવે એટલે વરી ફૂલ આવી જાય છે। તો શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તો આવો જ ફેરફાર છે એ આપણા શરીરમાં પણ થતો હોય છે। કેવા ફેરફાર છે આપણા શરીરના ફેરફાર? તો કે તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, વધીને લાંબા થાવ છો, બધું વધવાની સાથે સાથે તમારું વજન પણ વધે છે। હવે જેમ આપણે જોયું કે વનસ્પતિમાં ફેરફાર થાય છે, બરોબર, કે પર્ણ આવે છે, એના રંગ બદલાય છે, વૃક્ષ છે એ સાવ નાનું હોય ધીમે ધીમે એમાંથી મોટું થાય, પાન છે મોટા થાય છે, ડાળીઓ આખી બધી મોટી થાય છે, પછી ધીમે ધીમે થોડાક દી થાય એટલે ફૂલ આવે, વરી ફૂલ કરમાઈ જાય, પાંદડા છે બધા ખરી પડે છે। આ બધા ફેરફાર છે વનસ્પતિમાં થાય છે, બરોબર, આપણી આસપાસ દિવસ રાત સવાર સાંજ ઋતુ આવે છે કે શિયાળો પછી ચોમાસું, ચોમાસું પછી ઉનાળું, આ બધું છે એ આવ્યા રાખે છે। તો એ જ રીતે આપણા શરીરમાં પણ એવા ફેરફાર થાય છે કે જેમાં આપણે કાંઈ નથી કરતા, એ ફેરફાર છે જાતે થાય છે। જેમ કે તમારા નખ છે વધે છે, તમે નખ વધે નેલ કટરથી તમે નખ કાપી નાખશો, બરાબર, નખ છે કાપી નાખો છો, પરંતુ પાછા નખ વધે છે ને, નખ આપણે તો વધારવા નથી જતા, ઓટોમેટિક છે એ 10-15 દી થશે નખ વધી જશે। આ નખ આપણે કાપીએ છીએ એ આપણે ફેરફાર કરીએ છીએ, પરંતુ નખ વધે છે એ જાતે ફેરફાર થાય છે, બરાબર। પછી વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો, બરાબર, આપણે આ નાના હોય ત્યારે હાઈટ આપણી કેવડી હોય, બરાબર, 2-3 વર્ષનું કોઈ નાનું બાળક હોય તો એની હાઈટ કેવડી હોય, પછી 7-8 વર્ષના બાળકની હાઈટ કેવડી હોય, પછી 15-20 વર્ષના થાય ત્યારે હાઈટ છે વધી જાય છે, તો આપણે વધી વધીને લાંબા થાય છે, તેમાં આપણે છે કંઈ નથી કરતા, પરંતુ નિયમ છે એવો કે નાનેથી આપણે મોટા થવું, તો આપણી હાઈટ વધે છે, હાઈટ વધે સાથે સાથે આપણું વજન પણ વધે છે। તો શું તમને અગાઉ એવા અનુભવ થયા છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફાર થતા રહે છે? શું કેટલાક ફેરફારને એક સાથે જૂથમાં મૂકી શકાય? કેવા ફેરફાર છે કે જેને એક સાથે જૂથમાં એટલે કે એક જ બાબતની અંદર છે એ ઉમેરી શકીએ આપણે? આપણે વિવિધ પ્રકારના ફેરફારને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? તમે કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે કે એક સરખી બાબત ધરાવતો, એક સરખા ગુણ ધરાવતા હોય ને એવા ફેરફાર ધરાવતા પદાર્થને અથવા વસ્તુને એક બાજુ અલગ છે રાખવાનું। હવે અહીંયા 6.1 કે શું બધા જ ફેરફારને હંમેશા ઉલટાવી શકાય છે? આ ચેપ્ટરની અંદર બે ફેરફાર જણાવવામાં આવે છે મેઇન, ક્યાં? તો કે એક તો ઉલટાવી શકાય તેવો ફેરફાર અને બીજું તો કે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર। અહીંયા આપણે વાત કરવામાં આવે છે ઉલટાવી શકાય તેવા ફેરફારની। તો આપણે જોઈએ પ્રવૃત્તિ 1, એક ફુગો લો તેને ફૂલાવો, સાવધાની રાખો કે ફૂટી ન જાય। સૌ પ્રથમ શું કરવાનું? એક ફુગો લેવાનો તેને ફૂલાવવાનો, તૂટી ના જાય એ જોવાનું। ફુગાનો આકાર તેમજ કદ છે એ બદલાઈ ગયો છે, આકૃતિ 6.1। હવે તમે જોશો કે જ્યારે ફુગો છે એ નાનો હોય છે, બરાબર, ફૂલાયેલો નથી હોતો, ત્યારનો ફુગો જુઓ અને પછી ફૂલાવ્યા પછી ફુગો જુઓ, તો ફૂલાવ્યા પછી ફુગાનો આકારમાં સાઇઝમાં કાંઈ ફેરફાર થયો છે? તો કે હા। હવે તેમાંથી હવા કાઢી નાખો, વળી પાછા આ ફુગામાંથી આપણે હવા કાઢી નાખશું એટલે પાછો મૂળ છે જેવો હતો એવો થઈ જશે, બરાબર। નામ જ છે કે ઉલટાવી શકાય તેવો ફેરફાર, તો કઈ રીતે? તો કે પ્રવૃત્તિ 1માં આપણે જોયું એક ફુગો લઈને પહેલાં જોવાનું એ ફુગો છે કેવો છે, બરાબર, પછી હવે એને ફૂલાવવાનું, ફૂલાવશું એટલે એનો આકાર છે બદલાઈ જશે, તો કે આકાર બદલાઈને છે મોટો થઈ ગયો, આપણે નાનો ફુગો હોય આપણે ખીચામાં રાખી શકશું, બરાબર, પોકેટમાં રાખી શકશું, પછી ફુગો મોટો ફૂલાવીને આપણે રાખીએ છીએ પોકેટમાં, તો કે ના, તો કે એની સાઇઝ છે વધી જાય છે। હવે પાછી તેમાંથી હવા છે એ કાઢી નાખશું, હવા કાઢી નાખશું એટલે પાછો મૂળ આકાર છે થઈ જશે, બરાબર, તો એ ફેરફારને ઉલટાવી શકાણો ને,
પેલા હતું મૂળ પરિસ્થિતિમાં પાછું આવી જાય એટલે એને ઉલટાવી શકાય તેવું કહેવાય. હવે એ જ રીતે પ્રવૃત્તિ બે ચેપ્ટર છે એ સાવ ઇઝી ચેપ્ટર છે, બરાબર. કે એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ વાળો. તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડામાં વિમાનમાં પરિવર્તિત થઈ જશે. તેને કેટલાક સમય સુધી હવામાં ઉડાડવામાં મજા આવશે. જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો. હવે તમને કહે છે કે આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ કાગળને વાળીને રમકડાનું વિમાન છે બનાવવાનું કહે છે. હવે આ બધા તો આપણે કરેલું જ હોય, રમકડાનું વિમાન પેપરને આપણે ફાડી ફાડીને તેમાં તો આપણને બહુ જ મજા આવે છે. રમકડાનું વિમાન કરવામાં આવી રીતે કાગળનું, તો આપણે છે કાગળનું વિમાન, આપણે કાગળ છે એ સાવ સીધો હોય છે, બરાબર. એ સીધા કાગળનું આપણે વાળીને એમાંથી વિમાન છે બનાવીએ છીએ, બરાબર. તો એ કાગળ સીધામાંથી કેવો થઈ ગયો, તો કે એમાંથી છે વિમાન બની ગયો છે, બરાબર. હવે પાછો આ કાગળ છે આપણે થાકી જાય એટલે કાગળને પાછી ઘડી છે ખોલીને એ ઘડીને આપણે સીધો કરી નાખીએ તો પાછો આપણને મૂળ કાગળ છે એ મળી જાય છે, બરાબર. તો એ સીધા કાગળમાંથી આવો કાગળ થાય છે વિમાનવાળો અને એમાંથી પાછો આપણે મૂળ કાગળ છે પ્રાપ્ત કરી શકીએ, તો આપણને છે એ પાછી હતી એવી ને એવી વસ્તુ છે એ મળી જાય છે, બરાબર.